સમી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી લઈને આજ રોજ સમી ખાતે આવેલ તાલુકા પંચાયત ખાતે ભારતીય જનતા પાર્ટીની મીટિંગ યોજાઈ હતી. મીટિંગ પૂર્ણ કરીને સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સમી તાલુકા પંચાયત ખાતે આવ્યા હતા. આ બપોરના 12 વાગ્યાના સમયે સમી મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીની પ્રથમ સભા યોજાઈ હતી. જે સભામાં સમી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે હેતલબેન રામાભાઈ સિંધાવની વરણી કરવામાં આવી હતી, જ્યારે ઉપપ્રમુખ તરીકે ચૌધરી માનસંગભાઈ વરણીની કરાઈ હતી. કારોબારી અધ્યક્ષ તરીકે રીટાબેન દિનેશભાઈ ઠાકોર પ્રથમ સભામાં સમી તાલુકા પંચાયતના 18 સભ્યોએ હાજરી આપી હતી. આમ ભાજપનો ભગવો સમી તાલુકામાં પંચાયત પર લહેરાતા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઉપસ્થિત મહેમાનો સમી તાલુકા પ્રમુખ બાબુજી ઠાકોર, મહામંત્રી ગોવિંદભાઈ દેસાઈ, તાલુકા પ્રભારી ભોજાભાઈ આહિર, મહામંત્રી સોમભાઈ પરમાર તથા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો અને તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા ઉમેદવારો હાજર રહ્યા હતા. રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા, પાટણ. આજે સમી તાલુકા પંચાયતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર 18 સીટોની અંદરથી 14 સીટોમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો. તો એના પ્રમુખ તરીકે શ્રી હેતલબેન રામાભાઈ સિંધવ, ઉપપ્રમુખ તરીકે હું એકલગે માનસિંહભાઈ લક્ષ્મણભાઈ ચૌધરી અમારી વરણી કરી છે. દંડક તરીકે કારોબારી અધ્યક્ષ તરીકે રીટાબેન દિનેશજી, દંડક તરીકે લીલાબેન દિલીપજી અને પક્ષના નેતા તરીકે તલાજી વજાજી ઠાકોરની વરણી કરવામાં આવેલ છે, જે સર્વાનુમતે દરેક ડેલિગેટોએ સદસ્યશ્રીઓએ મંજૂર કરેલ છે. એ બદલ દરેક ડેલિગેટશ્રી તથા દરેક જનતાનો અને પાર્ટીનો બધાને ખૂબ ખૂબ આભાર.